नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय केतन चित्रकला। अगाउना वीडियो में आपणे प्रथम बे चित्रों पूर्ण कर्या हता। हवे आजे आपणे तीजू चित्र दोरीशुं बाळको। तो अहींया आपणने चौरस, लंबचौरस अने त्रिकोण एम त्रण पूर्ण आकृतिओ आपेली छे ने। तो आपणे ए त्रणेय आकृतिनी बाजुमां आपणने अपूर्ण रेखाकृतिओ आपेली छे। अहींया आपणने त्रणेय पूर्ण रेखाकृतिओ आपेली छे, ज्यारे तेनी बाजुमां त्रण त्रण आपणने अपूर्ण रेखाकृतिओ आपेली छे। आ रेखाकृतिओने आपणे पेन्सिल द्वारा पूर्ण करवानी छे। आ कैलिग्राफी रेखाकरण शेनी माटे उपयोगमां छे के जे बाळकोने सारा अक्षरो नथी आवता ए बाळको जो धीमे धीमे आ लीटीओने जे छे ने नाना नाना टपका એ જોડે તો ધીમે ધીમે એ લાઈન સારી કરે તો એ લોકોનું ધ્યાન એકત્રિત થાય અને એ લોકોને અક્ષર સારા આવે। એની માટે આપણે ધ્યાન એકત્રિત કરીને આ અપૂર્ણ રેખાકૃતિઓ છે એને પૂર્ણ કરવાની છે। અને એવી રીતના કરવાનું કે પેન્સિલને બિલકુલ ભાર આપવાનો નથી, ખૂબ જ ભાર આપ્યા વગર આપણે ધીમે ધીમે આ નાની નાની લીટીઓને જોડીને આ રેખાકૃતિઓ પૂર્ણ કરીશું। તો ચલો આપણે કરીએ। તો પહેલા છે ચોરસ। તો ચોરસ કેવી રીતના કરીશું આપણે? આ જ રીતના આપણે ટપકા જોડતા જોડતા ઉપર જઈશું, ત્યાર પછી આડી લીટી ધીમે ધીમે કરીશું, ત્યાર પછી ઊભી લીટી, ત્યાર પછી ફરીથી આડી લીટી, ફરીથી ઊભી લીટી, આડી લીટી, આમ એક જ પેન્સિલે આપણે આ રીતના ધીમે ધીમે લીટી દોડતા દોડતા આગળ જઈશું। થઈ ગઈ બાળકો? એવી જ રીતના હવે આપણે બીજી આકૃતિ પૂર્ણ કરીશું। હવે આ નાની લીટી હતી, આ રેખાકૃતિમાં સાવ નાની લીટી હતી, જ્યારે આ રેખાકૃતિમાં થોડી મોટી લીટી છે। આડી લીટી, ઊભી લીટી, ત્યાર પછી આપણે અહીંયા દરેક લીટીને જોડતું જોડતું આગળ જઈશું। દેખાય છે ને તમને બાળકો? તમારી જોડે પણ ચિત્રકલા છે ને, તો એની અંદર આ જ રીતના ચિત્રકલા પૂર્ણ કરવી। ત્યાર પછી બાળકો અહીંયા એના કરતા પણ મોટા ટપકા છે। અહીંયા સૌથી નાના ટપકા હતા, જ્યારે અહીંયા થોડી મોટી લીટી હતી, હવે એના કરતા પણ અહીંયા થોડી વધારે મોટી લીટી છે। હવે આપણે એને જોડતા શીખીએ। તો આડી લીટી, ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી, આડી, ઊભી, આડી, ઊભી, આડી, ઊભી। તો આપણે બાળકો કરીને અહીંયા સૌથી નાની લીટી, ત્યાર પછી અહીંયા થોડી મોટી લીટી, અને આ તેના કરતા પણ મોટી લીટી, તો આપણે અહીંયા એક રેખાકૃતિ પૂર્ણ કરેલી છે, અને તેના પછી આપણે અહીંયા ત્રણ રેખાકૃતિઓ પૂર્ણ કરી। હવે બાળકો ચોરસ, આ અહીંયા આપેલું છે ત્રિકોણ, શું આપેલું છે?
त्रिकोण, तो हवे आपणे त्रिकोण पण करता शीखीशुं। तो अहींया खूब ज नाना नानी नानी लीटी आपेली छे, त्यार पछी एना करता थोड़ी मोटी लीटी आपेली छे, अने आ लीटी थोड़ी मोटी आपेली छे एना करता पण। तो पहेला आडी लीटी, त्यार पछी ऊभी लीटी, त्रांसी लीटी, फरीथी त्रांसी लीटी, त्रांसी लीटी, त्यार पछी आडी लीटी, આ રીતના આપણે ત્રિકોણ કરીશું। તો આ જ રીતે આપણે સૌથી નાની લીટી, તેના કરતા મોટી અને તેના કરતા પણ મોટી જેમ ચોરસમાં કરી હતી એ જ રીતના આપણે અહીંયા ત્રિકોણમાં પણ રેખાકૃતિઓ પૂર્ણ કરી, જે આપણે અહીંયા પૂર્ણ આપેલી હતી જ્યારે આ ત્રણ રેખાકૃતિઓ આપણે અપૂર્ણ આપી હતી, જે આપણે પેન્સિલ દ્વારા પૂર્ણ કરી। હવે બાળકો ત્રીજી છે લંબચોરસ, કેવી છે લંબચોરસ, તેમાં પહેલી આકૃતિ છે જે આપણે પૂર્ણ આપેલી છે, હવે આપણે આ ત્રણ આકૃતિઓ અપૂર્ણ આપેલી છે, તો આપણે પણ તેને પેન્સિલ દ્વારા પૂર્ણ કરીશું। તો આ રીતના આડી ઊભી, આડી ત્યાર પછી ઊભી, ધીમે ધીમે આપણે ટપકા ઉપર ટપકા જોડતું જોડતું આગળ વધવાનું। ચલો પછી આ રીતના આગળ વધવાનું, અને અને આ રીતના આ ઊભી લીટી કરીને આકૃતિ પૂર્ણ કરવાની। તો બાળકો આ જ રીતે આપણે ત્રણેય આકૃતિ જે પૂર્ણ આપેલી છે અને એની બાજુમાં જે અપૂર્ણ આકૃતિ આપેલી છે, તો આપણે પૂર્ણ આકૃતિઓની જેમ અપૂર્ણ આકૃતિઓને પેન્સિલ દ્વારા પૂર્ણ કરીશું। તમારે પણ તમારી ચિત્રકલામાં આ ત્રીજી ચિત્ર પૂર્ણ કરવું।